જોઈએ આજના મુખ્ય સમાચાર રાજકોટથી અમારા સંવાદદાતા નયનભાઈ રાવરાણી સાથે। રાજકોટ જિલ્લાના તોરાજીમાં તોરાજી પત્રકાર એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું, ત્યારે પત્રકાર મુસ્તફા સુમરા અને જૂનાગઢમાં બનેલ બનાવ તેમજ કડી ગામના ચીફ ઓફિસર દ્વારા જે પત્રકારનું માઇક તોડી નાખ્યું તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમની સાથે થયેલ ગેરવર્તન અને ધમકી આપનાર વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી ધોરાજી પત્રકાર એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ભારતમાં લોકશાહીને જીવંત રાખવા માટે લોકશાહીના ચોથા સ્તંભના પ્રહરીઓના સતત જીવના જોખમે સમાચારો લોકો સુધી પહોંચાડે છે અને દેશની અંદર નાનામાં નાના લોકોનો અવાજ બનીને કાર્ય કરે છે, ત્યારે તેને બંધારણે આપેલા સવાલ પૂછવાના હકને લઈને કોઈ વ્યક્તિ અથવા સરકારી અધિકારીઓ દ્વારા સરાચાયત ધમકી આપવાનું કૃત્ય કરવું એ લોકશાહી માટે ખતરા સમાન છે। ત્યારે લોકોની સમસ્યાનું નિવારણ કરતા કરતા અમે પત્રકાર આજે સમસ્યાનો ભોગ બનેલા છીએ, ત્યારે આવા તત્વો અને સરકારી અધિકારીઓ દ્વારા અમારો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યા છે, તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય ત્યારે પત્રકાર મુસ્તફા સુમરા અને જૂનાગઢમાં બનેલ બનાવ અને કડીમાં બનેલ બનાવ અને સરકારી અધિકારીઓ જે ગેરવર્તન કરનાર અને ખુલ્લી ધમકી આપનાર તેમના વિરુદ્ધમાં આજે રાજકોટ જિલ્લાના ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ધોરાજી પત્રકાર એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી, ત્યારે પોતાના હોદ્દાનો ઘમંડ અને પત્રકારો સાથે હોદ્દાનો ગેરઉપયોગ કરે તેવા અધિકારીઓની કડકમાં કડક કાર્યવાહી કરવા તેમજ તાત્કાલિક પકડી પાડવા માંગ કરી હતી। ફરી મળીશું નવા સમાચારો સાથે, અમારા સંવાદદાતા નયનભાઈ રાવરાણી સાથે, આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ સરમેશ સત્યની સાથે। બગડા ધોરાજી પત્રકાર એસોસિએશન તરફથી આજ રોજ ડેપ્યુટી કલેક્ટર શ્રીને અમે આવેદન પત્ર પાઠવેલ, જે આવેદન પત્ર પાઠવવાનું મુખ્ય કારણ કે પહેલો બનાવ જૂનાગઢની અંદર બનેલ અમારા પત્રકાર ભાઈઓ ઉપર અને બીજો જામખંભાળિયાની અંદર બનેલ અને ત્રીજો કડી કલોલની અંદર જે માયક તોડી નાખવામાં આવે છે અને અવારનવાર આવા જે પત્રકારો ઉપર હુમલા થાય છે એના અનુસંધાને અમે ધોરાજી પત્રકાર એસોસિએશન દ્વારા આજ રોજ અમે આવેદનપત્ર પાઠવી અને એની જે ગુનેગારો છે અને આવું દમન કરે છે એ જે દમન કરનાર અધિકારીઓ અથવા તો જે કોઈ હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, બંધારણીય મુજબ એને ઉપર કાયદેસરનો ગુનો કરી અને કાયદેસરની કાર્યવાહી થાય છે।